કોને ન ગમે એવી જ રીતે પક્ષીઓનું મોસાળ ભાવનગર કહેવાય છે। શરદ ઋતુ શરૂ થતા જ ભાવનગરના આંગણે વિદેશી પક્ષીઓ અહીં આવવા લાગે છે। ભાવનગર ઇન્ટેક ગ્રુપ અને ટ્રેકિંગ લવર્સ દ્વારા બર્ડ વોચિંગ રખાયું હતું, જેમાં માર્ગદર્શન ડોક્ટર તેજસ દોશી અને પક્ષીઓની વિગતવાર જાણકારી ડોક્ટર ઇન્દ્ર ગઢવી દ્વારા આપવામાં આવી હતી। રાજવી કુટુંબના બ્રિજેશ્વરી કુમારી ગોહિલ, ડીએફઓ સાદિક મુંજાવર, ડીવાયએસપી મનીષ ઠાકર તેમજ શહેરના પક્ષી પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બર્ડ વોચિંગ માટે આવ્યા હતા। ભાવનગર બર્ડ્સ માટેનું મોસાળ કહેવાય, અને જ્યારે ડિસેમ્બર જાન્યુઆરી આ બે મહિના જે શરદ ઋતુના કહેવાય, શિયાળો કહેવાય છે, ત્યારે ભાવનગરમાં માઇગ્રેટેડ બર્ડ્સની ખૂબ જ મોટી સંખ્યામાં ભાવનગરમાં આવતું હોય છે। અહીંનું વાતાવરણ એટલું બધું સારું અને અનુકૂળ આવતું હોય છે બર્ડ્સને, પક્ષીઓને, કે જે ફોરેનથી, યુરોપ કન્ટ્રીઝથી પણ અહીંયા માઇગ્રેટ કરીને આવતા છે। આજે એક આખું ટ્રૂપ બર્ડ વોચિંગ માટે આવેલું છે, અને વિશેષ જાણકારી માટે આપણે કંદરભાઈને પૂછશું કે અહીંયા કયા કયા પ્રકારના પક્ષીઓ આવે છે। હવે આ એરિયામાં લેસર ફ્લેમિંગોઝ, ગ્રેટર ફ્લેમિંગોઝ, માઇગ્રેટરી ડક્સ જેવી કે નોર્ધન શોવેલર છે, પિનટેલ્સ છે, ગેડવોલ્સ છે, એ બધી અહીંયા જોવા મળતી હોય છે ભાવનગરમાં। અને ઇવન વેડિંગ બર્ડ્સમાં લઈએ તો ભાઈ વેડર્સમાં છે, બ્રોડપિલ સેન્ડ પાઇપર્સ છે, પછી કરલુ સેન્ડ પાઇપર્સ છે, રફ્સ છે, લિટલ સ્ટીન છે, એ બધું સારા એવા નંબર્સમાં જોવા મળી રહ્યું છે। સંદર્ભ તમને પૂછું કે આ લગભગ કયા કન્ટ્રીઝમાંથી આવતા હોય છે? જેમ કે આપણે નોર્ધન શોવેલર્સ છે તો એ આવે છે યુરોપ સાઈડથી માઇગ્રેશન કરીને આવે છે। ઇવન પિન્ટેલનું બી એ રીતનું જ છે, બધી ડક્સ અને ઇવન નોર્ધન શોવેલર્સ છે એ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ઓક્ટોબર નવેમ્બરથી દેખાવાના શરૂ થઈ જાય છે, તો માર્ચ એન્ડ સુધી અહીંયા જોવા મળતા હોય છે। લગભગ ભાવનગરમાં કેટલી સ્પીશીઝ માઇગ્રેટ કરીને પક્ષીઓની આવતી હોય છે? લગભગ 50-55 જેટલી એવી સ્પીશીઝ છે, ઇવન ડક્સ, વેડર્સ પ્લસ જંગલ ફોરેસ્ટ બર્ડ્સ એ બધું કાઉન્ટ કરીને 50-55 સ્પીશીઝ એવી હોય છે જે માઇગ્રેટ કરીને અહીંયા આવતી, એમાંથી ઘણી ખરી ફોરેનથી પણ માઇગ્રેટ કરીને આવતી હોય છે। હા, અને ઇન્ડિયન કેટલી આવે? ઇન્ડિયન 20, હા, લોકલ માઇગ્રેશન કરીએ તો આપણે ભાઈ અમુક આપણે ફ્લેમિંગો છે એ કચ્છમાં કરે છે નેસ્ટિંગ, તો એ પછી નેસ્ટિંગ સિવાયના ટાઈમમાં આપણે અહીંયા ભાવનગરમાં એમ બીજે બધે સેપરેટ થાય તો ભાવનગરમાં સારા એવા નંબર્સમાં જોવા મળે છે। પછી આ બ્રોડબિલ સેન્ડ પાઇપર છે એ જામનગર બાજુથી આ સાઈડ આવતા હોય છે, ઇવન બીજા આપણે કોસ્ટલ એરિયા છે જે આઉટ ઓફ ગુજરાતના છે ત્યાં બી શોરબર્ડ્સ સારા એવા હોય છે જે અહીંયા જોવા મળે છે। સૌથી વધારે જે લોંગ ડિસ્ટન્સ માઇગ્રેટ કરીને જે ઇન્ડિયામાં આવતું બર્ડ એ કયું? બારેડેડ ગૂસ છે, જે હિમાલય ક્રોસ કરીને આપણે અહીંયા આવે છે, હમણાં આપણે અહીંયા જોયેલા ઘણા એવા સારા એવા નંબર્સમાં અહીંયા આવે છે। પછી આપણે કુંભારવાડા વેટલેન્ડમાં સારા એવા નંબર્સમાં દેખાય છે। અને ક્યાં સુધી અહીંયા એ લોકોનું રહેવાનું હોતું હોય છે? ફેબ્રુઆરી એન્ડ માર્ચ સ્ટાર્ટ સુધી, માર્ચના ફર્સ્ટ આવે છે એ જનરલી ઓક્ટોબરમાં, ઓક્ટોબરના પહેલા બીજા વીકમાં કાં તો લાસ્ટ વીકમાં મોડામાં મોડા દેખાવાના શરૂ થઈ જતા હોય છે। મારા દર્શકોને થોડુંક હજી બર્ડ વિશે કે જે માઇગ્રેટેડ બર્ડ છે એનો છે કે બારેડેડ જે યુરોપથી કે જે હિમાલય ક્રોસ કરીને આવે છે એ બાબતે થોડીક જાણકારી આપશો? હવે ફ્લેમિંગોઝમાં આપણે લઈએ તો એ લોકોએ લાસ્ટ યર આપણે ભાવનગરમાં તે નેસ્ટિંગનું અટેમ્પ્ટ કરેલું, એટલે એને આ એરિયા એટલો બધો અનુકૂળ આવ્યો એનાથી એણે ટ્રાય કરેલી, પણ અહીંયા એવા થ્રેટ્સ જોઈએ કે ભાઈ ફેરલ ડોગ્સ આપણે જોયા હશે, પછી થોડાક હ્યુમનનું થોડુંક એ જોઈ, એને લીધે થોડુંક નેસ્ટિંગમાં સક્સેસફુલ નહોતું થયેલું પણ એટેમ્પ કરેલો, એટલે જનરલી આપણો ભાવનગરનો એરિયા જિયોગ્રાફિકલ રીતે એને બર્ડ્સને સારો એવો અનુકૂળ આવતો હોય છે। અને માઇગ્રેટેડ બર્ડ્સની જો વાત કરવામાં આવે એ એટલે જે ફોરેનથી આવે છે એ લોકો માટેનું શું કહેશો? એ લોકોમાં જનરલી વોટરફાઉલ્સ મેં સારા એવા ઓબ્ઝર્વ કર્યા છે, જેમ કે ડક્સ છે, એ બધા તો રેગ્યુલર નહીં તો હું 2015 એને ઓબ્ઝર્વ કરું છું, જે રેગ્યુલર સારા એવા નંબર્સમાં આવે છે, એટલે એના માટે આપણે ભાવનગરમાં બહુ સારું છે, જેમ કે એરપોર્ટ લેક છે, પછી અકવાડા લેક છે, આપણું એરિયા હોય એમાં જનરલી સારા એવા નંબર્સમાં બતાય છે એવરી યર। જનરલી તમારી આ બર્ડ વોચિંગની જે ગ્રુપ છે એ અહીંયા આ ટાઈમમાં કેટલી વાર આવતું હોય છે બર્ડ વોચિંગ માટે? એટલે પર્ટિક્યુલરલી હું વાત કરું તો હું રેગ્યુલર વિન્ટરમાં એવરી સેટરડે સન્ડે યા તો કોઈ હોલિડેમાં હું અહીંયા ઓબ્ઝર્વ કરતો હોઉં છું, અને
બીજા બધા બી બર્ડર્સ છે જે ભાવનગરથી ઓબ્ઝર્વ કરતા હોય છે આ બધા એરિયામાં? અમારા દર્શકોને જો અહીં પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકાય અને શું ટાઈમ સુટેબલ, સવારનો સાંજનો, કયા મંથમાં, એ સાથે એક જાણકારી આપશો? આપણે સવારનું જોઈએ તો સવારે 7 થી 9 નું જે ટાઈમિંગ છે એ બહુ સારો હોય છે બર્ડ્સ માટે, ત્યારે કેમ કે બર્ડ વધારે એક્ટિવ હોય છે. અને ઇવન વોટરફાઉલ્સનું તો એવું નથી, વોટરફાઉલ્સમાં તો તમારે કોઈ પણ ટાઈમે ક્યારે પછી એને ઓબ્ઝર્વ કરવા આવવું હોય તો ભાવનગરમાં વિન્ટરના જે મંથ છે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી એ ટાઈમમાં તમે અહીંયા ઓબ્ઝર્વેશન અને બર્ડ વોચિંગ માટે આવી શકો છો. આ હતા કંદર, કે જે બર્ડ વોચિંગ માટે 2015 થી અહીંયા આવે છે. અને સારામાં સારો જે ટાઈમ કીધો કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં બર્ડ માઇગ્રેટ કરીને આવતા હોય છે, હિમાલયા રેન્જીસ ક્રોસ કરીને ફોરેનથી, યુરોપ કન્ટ્રીઝથી પણ અહીંયા આવતા હોય છે. લોકલ માઇગ્રેશન્સ બી હોતું હોય છે, કચ્છ સાઈડથી પણ હોતું હોય છે. 45 થી 60 જેટલી સ્પીશીઝ, એટલે કે પ્રજાતિઓ પક્ષીની અહીંયા માઇગ્રેટ કરીને આવતી હોય છે. ભાવનગરથી હિરેન પાયાણી સાથે સિદ્ધાર્થ ગોગારી.